વાહન વ્યવહાર જોઈતું હોય છે. વાહન વ્યવહાર માટે સુવિધા આપવામાં આવતી હોય તો એના માટે કઈ ફેસિલિટી છે? તો એમાં જો અંધ હોય, અપંગ હોય કે અન્ય કોઈ કે ફિઝિકલ હેન્ડિકેપ હોય, મતલબ એ વ્યક્તિ અશક્ત હોય, તો એના એ કર્મચારીને જ ખાલી કર્મમુક્તિ મળે. બાકી જે સિમ્પલ નોર્મલ વ્યક્તિ છે એ લોકોને કોઈ કર્મમુક્તિ મળતી નથી. કે અંધ અપંગ કે કોઈ એવો કર્મચારી છે કે જે ફિઝિકલ હેન્ડિકેપ છે, તો એ માટે એને માલિક દ્વારા આપવામાં આવતી રકમ કેટલી છે? 3200 રેટ કર્મમુક્તિ મળે છે. કે વાહન વ્યવહાર સુવિધા માટે થઈને કેટલો કેટલા રૂપિસ આપે છે? 3200 રૂપિયા છે. ત્યાં સુધીની રકમ કરપાત્ર થશે. હવે વાહન વ્યવહાર પર કદાચ છે 5000 આપેલું હોય, કે વાહન વ્યવહાર 5300 કરવું હશે, કે અંધ વ્યાપમ હોય તો અથવા એના માટે 3200 માઇનસ કરીએ અને પછી જ્યારે એ તમારી કરપાત્ર રકમ થશે. હવે જો આગળ અહીંયા સુધી જે કીધા છે ને એ બધા પથ્થાઓ છે, હજી એક દિવસ સમજાવવાની છે, પછી રાજ્યમાં સમજાવશે. એટલે હવે આના પછી જેટલા બી પથ્થાઓ આવશે કોઈ એક એવી વાત એ આવશે તો એ આપણે શું કરશું? એને ડાયરેક્ટલી સમજતા જ જવાના રહેશે. બધા પથ્થાઓ છે એ કરવા બેસશું તો બધો ટાઈમ એમાં જ જતો રહેશે. કે આપણે જ્યારે સમ કરતા જશું એની જોડે જોડે કરતા જશું, પણ આ બધામાં આવે છે એ યાદ જ રાખવાનું. કે એટલા શિક્ષણ નહોતું, મનોરંજન નહોતું, ઘરવાળું નહોતું, હોસ્ટેલ નહોતું, વાહન વ્યવહાર નહોતું, બધામાં હશે જ. એટલે યાદ રાખવાનું. ગુજરાત સચિવાલયના કર્મચારી છે, એટલે પહેલાં પહેલાં શું કહી દીધું? ગુજરાત સચિવાલયના કર્મચારી એટલે કેવો કર્મચારી છે? સરકારી કર્મચારી છે. પાછલા વર્ષ 2019માં તેમની આવકની માહિતી નીચે મુજબ છે. આવકની જે માહિતી છે એ નીચે મુજબ આપેલી છે. મૂળ પગાર આપેલો છે, મોંઘવારી ભથ્થું આપેલું છે, કમિશન આપેલું છે, બોનસ આપેલું છે, મનોરંજન ભથ્થું મળે લોકો છે, શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ ભથ્થું. આપણ વર્ષ 2020 માટે કરપાત્ર આવકની ગણતરી કરો, સોરી કરપાત્ર પગારની આવક નક્કી કરો. એટલે શ્રી અનુકરપાત્ર આવક આગામી વર્ષ પાછળ વર્ષ વિગત કરો. હવે જોઈએ કે પછી ભગવાનનું મૂળ પગાર કેટલો છે. 20000 માસિક એમાં આપેલો છે. શું કરવાનું? વર્ષમાં કરવાનું 20000 ગુણ્યા 12 કેટલા આવશે? 42000. હવે જોઈએ મોંઘવારી ભથ્થું. હવે જોઈએ એના પછીનું છે, એ જે આપણે બનાવવાનું છે એ મનોરંજન ભથ્થું. હવે અહીંયા મનોરંજન ભથ્થાનું કઈ પ્રશ્ન કર્મચારી માટે જ આપણે કરવાનું હોય.
કેટલો આવશે? 2,40,000 ભાગ્યા 5 48,000. ત્રીજું આવશે વધુમાં વધુ 5,000. Thank you.
2,40,000 प्लस 1,20,000 प्लस 10,000 प्लस 60,000 प्लस 19,000 प्लस 4,000 प्लस 24,000 પછી આવશે મકાનની સવલતો, પછી